afternoon. I have the privilege of inviting Mr. Saraswati Chandra Acharya and Ms. Manisha Sharma. Ma'am, please. Hello. Welcome, everybody. Good afternoon. અમદાવાદ બુક ફેર 2015ના આ ઓથર્સ કોર્નર સેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે મળવા જઈ રહ્યા છે સરસ્વતી ચંદ્ર આચાર્યને, જેમનું પુસ્તક હલો ગુજરાત એ ગુજરાતી અચીવર્સનું ની પુસ્તક છે. એ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર અચીવર્સના ઇન્ટરવ્યૂઝ છે. સામાન્ય રીતે આપણે પુસ્તક વાંચતા હોઈએ તો એ કાં તો નિબંધાત્મક હોય કે કાવ્યનું હોય કે પછી વિવેચનનું હોય, પણ આ પુસ્તક પોતાની રીતે એક અલગ પુસ્તક છે કે જેની અંદર અલગ અલગ અચીવર્સના ઇન્ટરવ્યૂઝ છે. જેમ કે તમે પ્રીતિ સેન ગુપ્તાને મળવા માંગતા હો પણ ડાયરેક્ટ કદાચ બાજુમાંથી પસાર થઈ ગયા અને જોયા હોય, પણ એમને ઈમેલથી તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય, તો આ પુસ્તકની ખાસિયત એ છે કે આમાં પ્રીતિ સેન ગુપ્તાનો આખો ઇન્ટરવ્યૂ તો આવે, એમની સાથેની વાતચીત તો આવે, પણ છેલ્લે એમનું ઈમેલ આઈડી પણ આવે, જેથી કરીને તમે કંઈ પણ એમને પૂછવા માંગતા હો તો પૂછી શકો. આ પ્રકારનું પુસ્તક છે. સરસ્વતી ચંદ્રનો થોડો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. સરસ્વતી ચંદ્ર એકમાત્ર એવા ગુજરાતી પત્રકાર છે કે જેમને અમેરિકાની સરકારે, ખુદ ગવર્નમેન્ટ ઓફ અમેરિકાએ એમને 15 ઓગસ્ટે પ્રશસ્તિપત્ર સાઇટેશનથી એમને નવાજવામાં આવ્યા હતા. એમની અલગ અલગ બુક સિરીઝ છે. હલો ગુજરાત એ 3 ભાષામાં છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં. આજે એ 3 ભાષા વિશે વાત કરશે, કારણ કે ઘણા લોકો હિન્દી સાથે કમ્ફર્ટેબલ હોય, ઘણા ઇંગ્લિશ સાથે, અને આ ઇંગ્લિશ બુક છે એ ઈ બુકના સ્વરૂપમાં પણ અવેલેબલ છે. સરસ્વતી ચંદ્રની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, થેલેસેમિયા એક ચુનૌતી. એ થેલેસેમિયા એક ચુનૌતીને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એ તો વખાણી, અને પછી ભારત સરકારના 99મી સાયન્સ કોંગ્રેસ થઈ એમાં એને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ સાથે એમની આખી સિરીઝ છે જીવો માનવ ગૌરવથી કરીને, એને લાડલી મીડિયા એવોર્ડ UNFPA દ્વારા, એટલે કે યુનાઇટેડ નેશન્સ તરફથી પણ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તો એમની આ બધી સિદ્ધિઓને આપણે તાળીઓથી વધાવી લઈએ. અને એમને બહુ સરસ મજાના સાયન્સ કમ્યુનિકેટરનો પણ હમણાં છેલ્લે એવોર્ડ મળ્યો, એ પણ ભારત સરકારે આપ્યો છે, કે સાયન્સમાં લખવું એમનો રસનો વિષય છે. તો હું એમને અહીંયા આવકારું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરમાં આજે ઓથર્સ કોર્નરમાં આપની સમક્ષ મુલાકાતની તક મળી એ બદલ હું ગૌરવ અનુભવું છું. આપ સૌનું ઓથર્સ કોર્નરમાં સ્વાગત છે. હું વ્યવસાય પત્રકાર છું. ભારતમાં જુદા જુદા સ્થાનોએ અને વિદેશોમાં પત્રકાર તરીકે મારે અનેક લોકોને મળવાનું થયું. રાજકારણના લોકો, સમાજ સેવા કરનારા લોકો, ફિલ્મ અને ટેલિવિઝનની સેલિબ્રિટીઝ, એ બધાના મેં જે તે સમયે જે મીડિયામાં હું કામ કરતો હોઉં એમાં મેં ઇન્ટરવ્યૂ લીધા, પ્રકાશિત થયા. એ પછી મને થયું કે આ બધાને એક પુસ્તક સ્વરૂપે બહાર પાડવા જોઈએ, કેમ કે આપણે ગુજરાતીઓ વિશે કહેવાય છે કે ગુજરાતીઓ ઇતિહાસ સર્જે છે પણ ઇતિહાસની નોંધ રાખતા નથી. આપ છેલ્લી કેટલી સદીઓનો ઇતિહાસ જોશો તો આપણે ભણીએ છીએ કે 1498માં યુરોપથી ઇન્ડિયાનો જળમાર્ગ શોધનાર વાસ્કોડગામા હતો, પણ વાસ્કોડગામાને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપથી ઇન્ડિયા સુધી લઈ જનાર કાંજી ટંડેલ ગુજરાતી હતો. આવા કેટલાય દાખલાઓ આપણે ઇતિહાસમાં જોવા મળશે. નાનજી કાલિદાસ હોય કે દેવકરણ નાનજી હોય, જેવા મોટા વેપારીઓ, બેન્કર્સ, જેમણે ચેરિટી તો કરતા જ હોય, પણ જ્યારે એમના સમયના રાજા કે સરકાર મુશ્કેલીમાં આવે, નાણાં ભીડ અનુભવે કે યુદ્ધ થઈ જાય, ત્યારે લોન, રાજાને સરકારને લોન આપવાનું કામ કરી શકે એટલા મોટા ગજાના ગુજરાતીઓ થઈ ગયા છે. દુનિયામાં કોઈ પણ સ્થળે આપ જશો તો આપને ગુજરાતી લોકો જોવા મળશે, અને દૂધમાં સાકરની જેમ ત્યાં ભળી ગયા છે. સ્થાનિક લોકો કરતાં વધારે સંઘર્ષ કરીને પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કરે છે અને સાથોસાથ સમાજને યોગદાન કરે છે. યુરોપમાં કે અમેરિકામાં મહેનત કરતા હોય તો ત્યાંથી 2 પૈસા બચાવીને રેમિટન્સ ઇન્ડિયા મોકલે છે,
અહીંયા પોતાના ગામમાં સ્કૂલ બંધાવે છે, આરોગ્ય કેન્દ્ર બંધાવે છે. અત્યારે એ લોકોના પ્રતાપે ચીનને હટાવીને વર્લ્ડમાં સૌથી વધારે રેમિટન્સ મોકલનાર દેશ ભારત બન્યો છે, કે દર વર્ષે ટુરિઝમ અને અન્ય સેક્ટરની જેમ બિન નિવાસી ગુજરાતીઓ અને ભારતીયો જે દેશમાં અબજો રૂપિયાનું નાણું મોકલી રહ્યા છે, અહીંયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે, જે આપણી ઇકોનોમીને વેગ આપે છે, તો એ માટે મેં કેટલાક એવા ગુજરાતીઓ કે જે ગુજરાતમાં કામ કરતા હોય, ગુજરાત બહાર ભારતમાં કામ કરતા હોય, વિદેશોમાં કામ કરતા હોય, એમના ઇન્ટરવ્યૂ લઈ અને એમનું સંપાદન કરી અને એનું પુસ્તક હલો ગુજરાત પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર અમને 2010માં આવ્યો, જ્યારે આપણે ગુજરાતની સ્થાપનાની 50મી વર્ષગાંઠ સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે મનાવી. એ વખતે અમે ગુજરાતી ભાષામાં હલો ગુજરાતની પહેલી એડિશન બહાર પાડી અને એનું લોકાર્પણ રાખ્યું. સાથે સાથે હલો ગુજરાત ટીવી વેબસાઇટ રજૂ કરી, જેમાં બધા મહાનુભાવોના વિડીયો ઇન્ટરવ્યૂઝ આપ જોઈ શકો, જે યુટ્યુબ અને ગૂગલ ઇનેબલ્ડ છે, કે હલો ગુજરાત આપ ટાઈપ કરો અથવા લેખકનું નામ ટાઈપ કરો તો આપને આ બધા મહાનુભાવોના વિડીયો ઇન્ટરવ્યૂ ઇન્ટરનેટ પર જોવા મળે. 2010માં જે અમે પુસ્તકની યાત્રા શરૂ કરી એનો અમને બહુ સારો વાચકો તરફથી પ્રતિસાદ મળ્યો, એટલે અમે દર વર્ષે એક નવું સંસ્કરણ બહાર પાડવાનું નક્કી કર્યું અને સંપૂર્ણ સરળ ભાષામાં બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો સૌ કોઈ સમજી શકે એ રીતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ઇન્ટરવ્યૂનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં હલો ગુજરાતની 3 આવૃત્તિ બહાર પડી ચૂકી છે, હિન્દી ભાષામાં 2 આવૃત્તિ આવી છે. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન દ્વારા એની કોપીઝ દરેક લાઇબ્રેરીમાં પહોંચાડવામાં આવે છે. તાજેતરમાં મારે વડાપ્રધાનની મુલાકાતના કવરેજ માટે અમેરિકા જવાનું થયું ત્યારે ત્યાંથી હલો ગુજરાતની ઇંગ્લિશ એડિશન ઈ બુક સ્વરૂપે પ્રકાશિત કરી છે, amazon.com પર એ ઉપલબ્ધ છે. ભવિષ્યનું આયોજન એવું છે કે આની સાથે એક DVD પણ બહાર પાડવી છે, કે જેમાં આ પુસ્તક વાંચવાની સાથે સાથે પ્રેરણાદાયી ઇન્ટરવ્યૂનો વિડીયોઝ પણ જોઈ શકો. મારે આમાંના કેટલાક મારા કેરેક્ટર્સ કે જેમને મેં ઇન્ટરવ્યૂ લીધો છે એમની મુલાકાત આપની સાથે કરાવવાની છે. આપ જાણો છો કે હ્યુમન ટ્રાફિકિંગ, માનવ તસ્કરી, એક બહુ ગંભીર આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. અત્યારે નેપાળમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવો ભયંકર ભૂકંપ આવ્યો, લોકો પાણી અને ખાવાના માટે વલખા મારી રહ્યા છે. એ સમયે છેલ્લા કેટલાક વર્ષોથી હ્યુમન ટ્રાફિકિંગ રોકવા માટે, સગીર બાળકો, સગીર કન્યાઓની માનવ તસ્કરી રોકવા માટે, વેશ્યા વ્યવસાયમાંથી એમને છોડાવવા માટે એક ગુજરાતી મહિલા કામ કરી રહી છે. પોતાના જીવના જોખમે મુંબઈમાં અને હવે દેશભરના શહેરોમાં એ સેવા આપી રહી છે. એનું નામ છે ત્રિવેણી આચાર્ય. એનો ઇન્ટરવ્યૂ મેં આમાં પબ્લિશ કર્યો છે. જ્યારે હું એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયો ત્યારે એમણે મને કહ્યું કે હું એક પત્રકાર હતી, મુંબઈના એક પ્રતિષ્ઠિત દૈનિકમાં એ કામ કરતા હતા, એમના હસબન્ડ સારું કમાતા હતા, લાઈફ સેટ હતી. તો મેં કીધું આપ આમાં કેવી રીતે પડ્યા? એમણે મને કહ્યું કે પત્રકાર તરીકે આપણે રોજ જુદા જુદા લોકોને મળતા હોઈએ છીએ, જુદી જુદી સમસ્યાઓથી અવગત થતા હોઈએ છીએ, લોકોને પ્રોબ્લેમ્સને આપણે વાચા આપતા હોઈએ છીએ. રક્ષાબંધનના એક કાર્યક્રમમાં એક ફિલ્મ અભિનેતાના પાર્ટીનું કવરેજ કરવા માટે, રક્ષાબંધનના કાર્યક્રમનું કવરેજ કરવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે એ સમયે એણે એક બાળકીને જોઈ, ખૂબ દુઃખી અવસ્થામાં, કોઈએ એને મારપીટ કરી હોય એવું એમને લાગ્યું, નાની બાળકી હતી. એટલે એણે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ કોઈ બીજી જગ્યાએથી, બીજા ગામથી એને ઉંચકીને અહીંયા લાવવામાં આવી છે અને રેડ લાઇટ એરિયામાં વહેંચી દીધી છે. એમણે પોલીસને જાણ કરી, બાળકીને છોડાવવાની કોશિશ કરી અને પછી એમના ધ્યાનમાં આવ્યું કે આવી તો કેટલી બાળકીઓ આ વિસ્તારમાં છે. કોર્ટમાં એ ગયા, કોર્ટના ઓર્ડરથી શંકાસ્પદ જગ્યાઓ પર એમણે દરોડા પડાવ્યા અને એક સાથે ડઝન જેટલી છોકરીઓને છોડાવી. પોલીસે છોકરીઓને છોડીને એમને સોંપી દીધી કે આ એક રાખવાની અત્યારે અમારા પોલીસ સ્ટેશનમાં કે આસપાસમાં કોઈ વ્યવસ્થા નથી, તમે કોર્ટમાં ગયા હતા, તમે અમને છોડાવી, હવે એમની જવાબદારી તમારી, અમે તમને સોંપી દઈએ છીએ. નવી સમસ્યા એમના માટે શરૂ થઈ. એમનું ઘર નાનું હતું કાંદીવલીમાં, કે આ બધીને રાખવી ક્યાં? થોડા દિવસ પોતાની સાથે રાખી, પછી મિત્રોનો સહકાર લીધો. ધીમે ધીમે એમને ખ્યાલ આવ્યો કે આ સમસ્યા કેટલી ઊંડે સુધી ઘર કરી ગયેલી છે. પતિ પત્ની બંને પાર્ટ ટાઈમ આપીને આ લોકો સામે લડવાનું શરૂ કર્યું, કે જેવા સામાજિક તત્વો લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા હોય છે અને બાળકીઓનું શોષણ કરી અને રેડ લાઇટ એરિયામાં વેચી દેતા હોય છે, એમને છોડાવવાનું એમને
પાર્ટ ટાઈમ ચાલુ કર્યું અને થોડા વખત પછી એ જ પ્રવૃત્તિ ફૂલ ટાઈમ બની ગઈ. એમાં એવું થયું કે આવું હિંમતભર્યું કામ કરતા હોઈએ ત્યારે અનેક લોકો સાથે સંઘર્ષમાં ઉતરવાનું થાય. થોડા વખતમાં શંકાસ્પદ સંજોગોમાં એમના હસબન્ડ અમદાવાદ મુંબઈથી પુણે જતા હતા ત્યારે કાર એક્સિડન્ટમાં એમનું ડેથ થઈ ગયું. એ પછી ત્રિવેણીબેને પોતાનું કામકાજ છોડી અને ફૂલ ટાઈમ રેસ્ક્યુ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને જે પીડિત શોષિત છોકરીઓને અને બાળકોને બચાવવાનું કામ ચાલુ કર્યું. એમને અનેક ધમકીઓ મળી, અનેક પડકારો આવ્યા, પણ એ અટક્યા નહીં. આજ સુધીમાં એમણે 4,000થી વધારે દીકરીઓને છોડાવી છે. એમાં ભારતના જુદા જુદા વિસ્તારોની તો છે જ, પણ નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, ઉઝબેકિસ્તાન પાડોશી દેશોની પણ છે. પછી એ છોડાવવાથી આગળ વધ્યા કે છોડાવી તો લીધી, પછી શું કરવાનું? મોટાભાગની છોકરીઓ STD સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસથી પીડાતી હોય છે, HIV હોય છે કે ઘણીને. એટલે તાત્કાલિક એમણે એવું મિકેનિઝમ વિકસાવ્યું કે તાત્કાલિક એની મેડિકલ જાંચ કરવામાં આવે. મેડિકલ જાંચ થઈ જાય પછી એને જે ટ્રીટમેન્ટની જરૂર હોય એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. જો એ નાની હોય, અભ્યાસ છૂટી ગયો હોય, ભણવા માગતી હોય તો એને સ્કૂલમાં મૂકવામાં આવે. આ માટે એમણે જુદા જુદા સ્થળોએ પોતાના શેલ્ટર હોમ બનાવ્યા. સાથે સાથે એમનો રેસ્ક્યુ ફાઉન્ડેશનનું એક ડિપાર્ટમેન્ટ બાળકીના માતા પિતાને સગા સંબંધીઓને શોધવાનું કામ કરે છે. જો અપનાવવા તૈયાર હોય તો દે કોલ ઇટ એઝ રીપેટ્રીએશન, કે ભારતમાં કોઈ પણ સ્થળે એમના માતા પિતા એનું ઘર હોય તો બાળકીને ત્યાં પહોંચાડવાની, વિદેશમાં હોય તો ભારત સરકારનો મદદ લઈ અને એમને જે તે દેશમાં એમ્બેસીને પહોંચાડવાની. અને દર વર્ષે આવી રીતે જેટલી બાળકીઓનું રીપેટ્રીએશન શક્ય બને એ કરાવે છે. અને જે શક્ય જ ના બને, જેમનું કોઈ હોય જ નહીં, કોઈ ભાળ ના મળે, ભાળ મળે તો એના સગાવાલા એને અપનાવવા તૈયાર ના હોય, એવી દીકરીઓને એ પોતાના ખર્ચે પોતાના આશ્રમમાં, શેલ્ટર હોમમાં રાખે છે, ભણાવે છે, જમાડે છે અને એને ટ્રેનિંગ આપે છે. બે ટાઈપની ટ્રેનિંગ, એક કે જેનાથી એ રોજગારી મેળવી શકે, રોજગારીલક્ષી તાલીમ આપે છે, હાઉસકીપિંગની મોટી હોટલોમાં જઈ અને હાઉસ કીપિંગ કરી શકે, એમ્બ્રોઇડરી શીખી શકે, એ રીતની રોજગારી ટ્રેનિંગ આપે છે. અને બીજી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપે છે, કેમ કે આપણું શરીર એ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે. શરીર મજબૂત હશે તો કોઈ આપણી ઉપર અત્યાચાર નહીં કરી શકે. એટલે એમની પાસે દીકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખે છે. આવું ઉમદા કામ કરવા માટે ભારત સરકાર એમને અનેક એવોર્ડ આપ્યા છે. અમેરિકા અને UNએ પણ એમને સન્માનિત કર્યા છે. હવે એમણે એમની કાર્યક્ષેત્ર મુંબઈથી દૂર દિલ્હી અને જુદા જુદા વિસ્તારોમાં, કે જ્યાં સગીર વયની કન્યાઓનો દેહ વ્યાપાર થતો હોય એવા ક્ષેત્રોમાં વિકસાવ્યું છે. આપને વધુ માહિતી મેળવવી હોય તો મારા પુસ્તકમાંથી અથવા rescuefoundation.net પર જઈ અને આ બધી માહિતી મેળવી શકો છો, એમના કાર્યમાં જોડાઈ શકો છો. મારા પુસ્તક હલો ગુજરાતમાં સમાવવામાં આવેલા તમામ લોકોની મંજૂરીથી મેં એમનું ઈમેલ કે એમની કોન્ટેક્ટ ડિટેલ મૂકી છે, કે આપને કંઈ પણ માર્ગદર્શન મેળવવું હોય, એમની સાથે કનેક્ટ થવું હોય, જોડાવવું હોય, સહભાગી બનવું હોય અથવા એમનો કોઈ પણ પ્રકારે લાભ લેવો હોય, માર્ગદર્શન મેળવવું હોય તો આપ એમનો નિસંકોચ સંપર્ક કરી શકો છો. બીજી એક એવી વ્યક્તિ છે, કેપ્ટન AD માણેક, એમનું નામ અમૃતભાઈ. જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમના માતા પિતા દક્ષિણ ગુજરાતમાં વ્યારા પાસે ખેતમજૂર હતા. કોઈ ભણેલું નહીં ફેમિલીમાં, પોતે દલિત માયાવંશી જ્ઞાતિમાં જન્મેલા. પણ નાનપણમાં ઊંચે ઉડતા હેલિકોપ્ટર અને પ્લેનને જોઈને થતું કે મારે એક દિવસ પાયલટ બનવું છે, હું કંઈ પણ કરીશ પણ મારે પાયલટ બનવું છે. હવે ઘરના સંજોગો એવા કે ભણવાનું પણ શક્ય નહોતું. માંડ ગમે તેમ કરીને 10th ધોરણ સુધી ભણ્યા. અમૃતભાઈ 10th ધોરણ સુધી ભણ્યા એટલે તાત્કાલિક એમણે જે નોકરી મળે એ નોકરી સ્વીકારી લેવી પડી. LIC માં કારકુન બન્યા. LIC માં કારકુન બન્યા, પણ સાથે એમનું પાયલટ બનવાનું સપનું જીવંત હતું. ધીમે ધીમે કરતાં ગ્રેજ્યુએશન થયા. પાયલટ બનવા માટે શું કરવું જોઈએ એના માટે અનેક લોકોને મળ્યા. સાથે એક વાત કરી દઉં કે આપણા દેશમાં એવિએશન સેક્ટરની શરૂઆત જે કરી એ વ્યક્તિ છે સ્વર્ગીય GRD તાતા. સૌથી પહેલું 1932માં સૌથી પહેલું પ્લેન મુંબઈથી વાયા અમદાવાદ કરાચી સુધી ઉડાવેલું અને ત્યારથી સિવિલ એવિએશનની શરૂઆત થયેલી અને સિવિલ એવિએશન ડે મનાવવામાં આવે છે. કેપ્ટન માણેક એમને પણ મળ્યા અને એક દિવસ મહેનત કરતા કરતા એ પાયલટ બન્યા. પાયલટ બન્યા પછી એમણે નક્કી કર્યું
કે મારા જેવા તો કેટલાય લોકો આ દેશમાં હશે કે જેમને પાયલટ બનવું હશે, એવિએશન સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવી હશે, નહીં બનાવી શકતા હોય માહિતીના અભાવે, પૈસાના અભાવે, એ વખતની સરકારની પોલિસીઓના અભાવે. કેમ કે વિદેશ ભણવા જવું હોય તો એ વખતે બહુ બધા બંધનો હતા, ફોરેન કરન્સી ટ્રાન્સફર કરવાના, મંજૂરીઓ અનેક લેવી પડતી હતી. એ દરેક લેવલે સરકારમાં અલગ અલગ અધિકારીઓ મંત્રીઓને મળતા ગયા, પોતાની રજૂઆત કરતા ગયા, ક્યાંય થાક્યા નહીં. કોઈએ સારો રિસ્પોન્સ આપ્યો, કોઈએ ના આપ્યો. એમણે પાયલટ ટ્રેનર બનવાનું નક્કી કર્યું. આજ સુધીમાં એમણે 3000થી વધારે પાયલટ્સને ટ્રેનિંગ આપી છે. એમના પત્ની પણ પાયલટ છે અને એમના બે દીકરા છે એ પણ પાયલટ છે. આખું ઓલ પાયલટ ફેમિલી ગુજરાતી છે. અને એમણે અમરસિંહભાઈ ચૌધરીને વિનંતી કરી અને ગુજરાત સરકારમાં એક પોલિસી બનાવડાવી કે જે પણ દલિત વર્ગના વિદ્યાર્થીઓને પાયલટ બનવું હોય તો લગભગ 80% જેટલી સ્કોલરશિપ જો એલિજિબલ હોય તો પાયલટ બનવા માટે આજે સરકાર આપે છે. અને દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ અને કન્યાઓ એનો લાભ લે છે. તો આવા લોકોને મળીને મને હું માનું છું કે આપને ખૂબ આનંદ થશે. ત્રીજી મેડમે વાત કરી ગ્લોબ ટ્રોટર પ્રીતિ સેનગુપ્તા. પ્રીતિ સેનગુપ્તા સાંભળીને થાય કે આ બંગાળી મેડમ હશે, પણ એમનું મૂળ નામ પ્રીતિ શાહ છે અને અહીંયા નવરંગપુરામાં એમના ફેમિલીનો બંગલો છે. વર્ષો પહેલાં એમના મેરેજ મિસ્ટર સેનગુપ્તા સાથે થયા, જે ન્યુયોર્કમાં પ્રોફેસર છે ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટના. પ્રીતિબેનને પહેલેથી જ સાહિત્યનો અને પ્રવાસનો બંને શોખ. સૌથી પહેલાં 7-7 ખંડ કોઈ ભારતીય મહિલાએ ફરી હોય તો પ્રીતિ સેનગુપ્તા છે. દર વર્ષે મોટાભાગનો સમય એ ફરવામાં જ ગાળે છે. જ્યાં ફરવા જવું હોય ત્યાંની ઋતુ કેવી અનુકૂળ છે એ પ્રમાણે એ પોતાનું ફરવાનું સ્કેડ્યુલ ગોઠવે છે. જેમ કે યુરોપમાં શિયાળામાં બહુ ઠંડી હોય તો શિયાળામાં ફરવા જવું અનુકૂળ ના આવે, પણ ઉનાળામાં ત્યાં જઈએ તો આપણને ગમે. માત્ર દરેક મોટાભાગના દેશો કે ખંડોને ઉત્તર ધ્રુવ અને નોર્થ પોલ અને સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ઉપર જનારી પહેલી ગુજરાતી મહિલા પણ પ્રીતિ સેનગુપ્તા છે. નવનીત સમર્પણ અને બીજા કેટલાય જૂના સામયિકોમાં એ સતત લેખો અને કવિતાઓ પણ લખતા રહ્યા છે અને દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીંયા આવે છે. એમનો પરિચય, એમની પ્રવાસ યાત્રાઓ એ બધું પણ આપ જાણી અને માણી શકો છો. હવે એક ત્રીજી કેટેગરીના લોકોની મારે વાત કરવી છે જે મારી બુકમાં સ્થાન પામ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી હું સાંભળું છું વડીલો પાસેથી કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોલર અને રૂપિયો લગભગ સરખો હતો, $1 = 1 rupees. પણ જેમ જેમ આપણે આગળ વધતા ગયા અને એમ એ લોકો વધારે આગળ વધતા ગયા, આજે 62-63 rupees જેવો ડોલરનો ભાવ હશે. દેશમાં ઓછા સંસાધનો, વિકાસની ઓછામાં ઓછી તકોને લીધે આપણું બુદ્ધિધન બહાર ખેંચાઈ જતું હોય છે, વિકસિત દેશોમાં જતું રહેતું હોય છે. અહીંયા ડૉક્ટરનું ભણે કે એન્જિનિયર બને, સારી નોકરી મળે, સારી કારકિર્દી હોય, સારી રિસર્ચની તકો હોય, એટલે યુરોપિયન કન્ટ્રીઝમાં કે નોર્થ અમેરિકામાં આપણા યુવાનો જતા રહેતા હોય છે. અને આનંદની વાત છે કે ત્યાં જઈને ઉજ્જવળ સફળતા મેળવતા હોય છે. એપલ હોય કે IBM હોય કે કોઈ પણ IT કંપની હોય કે NASA જેવી અવકાશી રિસર્ચ સંસ્થાઓ હોય, એ બધે ભારતીયો મોટી સંખ્યામાં છે. પણ કેટલાક લોકો એવા હોય છે કે ત્યાંથી પોતાનું કામ પૂરું કરી અને ભારતમાં પોતાના વતનમાં પોતાના ગામમાં પાછા આવતા હોય છે અને પોતાની સ્કિલ્સ, પોતાની ટેકનોલોજી, પોતાનો જ્ઞાનનો લાભ પોતાના ભારતીય ભાઈઓ બહેનોને આપતા હોય છે. એવા લોકોના પણ મેં ઇન્ટરવ્યૂ લીધા છે અને અહીંયા આવીને એમને કેટલી તકલીફો પડી. ડગલેને પગલે મુશ્કેલીઓ નડી, છતાં નિરાશ થયા વિના તેમણે સેવા કાર્ય ચાલુ રાખ્યું અને સમાજની ઉત્તમ સેવા કરી, હજી કરે છે. આવું જ એક વ્યક્તિત્વ છે ડૉક્ટર HL ત્રિવેદી. નાનપણથી જે બહુ તેજસ્વી વિદ્યાર્થી હતા, વાંકાનેર પાસે લોણસર ગામમાં જન્મેલા, 1-5 ધોરણ સુધી પહેલા જ નંબરે આવતા અને મોટા ભાગે દરેક વિષયમાં 100-100 માર્ક્સ મેળવતા. સરળતાથી એ ડૉક્ટર બન્યા. ડૉક્ટર બન્યા પછી કેનેડા અને અમેરિકામાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો અને ત્યાં જ ક્લીવલેન્ડમાં એમણે કામગીરી ચાલુ કરી. પણ સતત એમને થતું કે કિડનીને લગતી મારા દેશમાં બહુ જ ઓછી ઉપચારની સગવડો છે અને ગુજરાતમાં તો છે જ નહીં. ત્યારે ગુજરાતમાં કોઈને કિડનીનો પ્રોબ્લેમ હોય તો મુંબઈ જવું પડતું. તો એમણે અને એમના પત્નીએ એક દિવસ નિર્ણય કર્યો કે આપણે 7 વર્ષ ભલે અહીંયા વિદેશમાં વિતાવ્યા, આપણે બધું પેક કરીને પાછા જતા રહીએ અને
આપણા દેશમાં કે આપણા રાજ્યમાં આપણે કંઈક સારું કામ કરીએ. એમના પત્ની તૈયાર થઈ ગયા, ઓકે, બધું પેક કરીને એ લોકો ઇન્ડિયા આવ્યા. જ્યારે એ લોકો મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે એમનો 44 ખોખા જેટલો સામાન હતો. કસ્ટમ ઓફિસર એમને અટકાવ્યા કે આટલો બધો સામાન છે, મારે બધા ખોખા ખોલીને હું ચેક કરી શકું છું, તમારી પૂછપરછ માટે મને જરૂર પડે તો હું અહીંયા તમને 24 કલાક રોકી શકું છું, તમારે શું કરવું છે, તમારે મને થોડા પૈસા આપીને છૂટી જવું છે કે તમારે આખી રાત અહીંયા હેરાન થવું છે, તમે નક્કી કરો. એમના માટે તો બહુ આઘાતની વાત હતી. એ જે દેશમાંથી આવતા હતા ત્યાં બહુ મજબૂત સિસ્ટમ હોય છે નાગરિકોના, એમના અધિકારો ભોગવવા માટે મળતા હોય છે, ગ્રીવન્સ રિડ્રેસલનું મિકેનિઝમ હોય છે. એમણે વિચાર્યું કે આ દેશમાં હું પાછો તો આવી ગયો, મારે પાછા જવાનું છે જ નહીં, મકાન બધી વસ્તુ બધું સેલ ઓફ કરીને આવી ગયો છું, મારી જે પરીક્ષા થવી હોય થાય, હું પાછો નહીં જોયો. એમણે એમના શાળાને બોલાવ્યા, એમણે કંઈક વાતચીત કરી, કસ્ટમ ઓફિસરને સમજાવવાની કોશિશ કરી, જે પૈસા આપવા પડે આપ્યા અને એમાંથી છૂટ્યા. આ તો એમની મુશ્કેલીઓની શરૂઆત હતી. ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એમને કંઈક સારું કામ કરવું હતું, ડોનેશન જોઈતું હતું. ગવર્મેન્ટ, એ વખતના આરોગ્ય પ્રધાન, મુખ્યમંત્રી બધાને મળી અને સમજાવ્યા કે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ સારી જગ્યાએ આપણે કિડનીના ઉપચાર માટે કેન્દ્ર ચાલુ કરીએ તો આપણા લોકો જે કિડનીની બીમારીને લીધે મરી જાય છે, પૈસાદારો એ મુંબઈ સુધી જઈ શકે છે બાકી મરી જાય છે, એમના લાભાર્થે આપણે કંઈક કરીએ. નાની નાની વાતમાં ઘણા પ્રયત્નો કર્યા, ઘણી અડચણો આવી, ખૂબ સમય આપ્યો, પણ છેવટે કિડનીની આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉપચાર અને સંશોધનની સંસ્થા એમણે બનાવી અને હવે કિડની યુનિવર્સિટી બની રહી છે. તો આવા અનેક લોકોને મારા પુસ્તકમાં સમાવ્યા છે અને આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું આનંદ અનુભવું છું. ભવિષ્યમાં દર વર્ષે જુદા જુદા લોકોને હું આમાં સમાવતો રહીશ. અત્યારે હું 3-4 લોકોના જે ઇન્ટરવ્યુઝ લખી રહ્યો છું જેમને મને મળવાનો મોકો પ્રાપ્ત થયો છે. આપણે ગુજરાત અવકાશી સુનિતા વિલિયમ્સ છે, જે મહેસાણા પાસે જુલાસણ ગામના એમના પપ્પાનું વતન છે. ડૉક્ટર દીપકભાઈ, એ પોતે ન્યુરોસર્જન છે અમેરિકામાં. સુનિતાની માતા બલ્ગેરિયન યુરોપિયન છે અને અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે એમનું શું પ્રદાન છે આપ સૌ જાણો છો. બીજા છે સામ માણેકશા, ફિલ્ડ માર્શલ, જેનું હમણાં થોડા સમય પહેલાં અવસાન થયું. એ વલસાડના વતની પારસી અને 1971માં એમના યોગદાનને લીધે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઝળહળતી સફળતા મેળવેલી. અન્ય એક વ્યક્તિ છે શિકાગોના સત્યનભાઈ, જેને આપણે સામ પિત્રોડાના નામે ઓળખીએ છીએ. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના માર્ગદર્શન અને ટેકનોલોજીના આધારે આપણે ટેલિકોમ માળખામાં સફળતાપૂર્વક જે પરિવર્તનો લાવી શક્યા, જેને આધારે અત્યારે 3G 4G અને ભવિષ્યમાં 5G ટેકનોલોજી, વાઈફાઈ, ઇન્ટરનેટ, મોબાઈલ ક્રાંતિ શક્ય બની. આગામી એડિશનમાં આપ એમના ઇન્ટરવ્યૂ વાંચી શકશો, માણી શકશો. આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો, મને ઇન્ટરેક્શન કરવું વધારે ગમશે. મારી સાથે બુકના કો ઓથર છે, સહલેખિકા છે મનીષા શર્મા, એ પણ ઉપસ્થિત છે અને એમણે પણ કેટલાક ઇન્ટરવ્યૂઝ લીધેલા છે. અને મારા પત્ની છે અને પ્રોડક્શન કામમાં અને પ્રકાશનમાં એ સતત કાર્યરત રહેતા હોય છે. આપના ધ્યાનમાં એવી કોઈ વિભૂતિ હોય કે જેમને ઇન્ટરવ્યૂ થવા જોઈએ, જેઓ સામાજિક યોગદાન આપી રહ્યા હોય, તો આપ મને સજેસ્ટ કરી શકો છો, એમને ઇન્ટરવ્યૂ સમાવવા મને ગમશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેર 2015માં ઓથર્સ ક્લબ દ્વારા આ રીતનું સરસ આયોજન કરવામાં આવે છે. દરરોજ જુદા જુદા લેખકોને ઇન્વાઇટ કરવામાં આવે છે. ગઈકાલે પણ મેં જોયું, બકુલ બક્ષી છે, અચલ રંગસ્વામી છે, રીટા કોઠારી છે, એવા અલગ અલગ પ્રકારનું લેખન કરતા લેખકો, સાહિત્યકારો ને અહીંયા મંચ આપવામાં આવે છે. એ બહુ આનંદની વાત છે. આપના સુંદર કોઓર્ડિનેશન અને આ પ્રકારની તક આપવા માટે હું ઓથર્સ કોર્નરનો આભાર માનું છું અને બધા ટીમ મેમ્બર્સને હું બિરદાવું છું. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન સર? કોઈ પ્રશ્ન કોઈના વિશે જાણવું હોય? સરસ્વતી, આપ આજે આપની પત્રકારત્વની જે કેરિયર છે એમાં ઘણા બધા લોકોને આપને માટે કે બીજા બધા ઇન્ટરવ્યૂઝ વગેરે માટે મળવાનું થતું હોય,
તો તમે જેનાથી સૌથી વધારે પ્રભાવિત થયા હો તો એ કોણ અને શા માટે જેનાથી પ્રભાવિત થવાનું બન્યું એ વિશે જરા સુધી વાત. થેન્ક યુ ભિખેશભાઈ. ભિખેશભાઈ ભટ્ટ પોતે એક સિનિયર જર્નલિસ્ટ છે, અલગ અલગ જાણીતા મીડિયામાં એમણે કામ કરેલું છે અને પોતાની આગવી લેખન શૈલી માટે એ પ્રખ્યાત છે. આપે વાત કરી એ પ્રમાણે મેં મારા ગમતા કેટલાક લોકોની વાત કરી. મને સૌથી વધારે મહત્ત્વ આપવું ગમ્યું કેપ્ટન એડી માણેકને, કે જેઓ જ્યારે મહાભારતમાં એક વાત કહેવાય છે કે કેવા સંજોગોમાં જન્મ આપવો એ દૈવને આધીન છે. કર્ણના મુખે મહાભારતકારે આ વાત કહી છે કે આપણે કેવા સંજોગોમાં જન્મ લઈએ છીએ એમાં આપણી આપણા હાથની કંઈ વાત નથી, એ દૈવને આધીન છે, ઈશ્વરને આધીન છે. પણ જન્મીને આપણે શું કર્મ કરીએ છીએ એ આપણા હાથની વાત છે. મોટાભાગના લોકો નિષ્ફળ ત્યારે જતા હોય છે કે સતત સંજોગોને દોષ આપતા હોય છે, પરિસ્થિતિઓ વિપરીત છે એટલે હું કંઈ નહીં કરી શકું એવું વલણ હોય છે. પરંતુ જ્યારે બધી જ પરિસ્થિતિઓ વિપરીત હોય ત્યારે એક જ કારણથી આપણે આપણી ઈચ્છિત સફળતા મેળવી શકીએ છીએ કે આપણે કરવું છે. જસ્ટ આપણે એક નિર્ણય કરી લઈએ કે જે મુશ્કેલી છે તો એનો હું સ્વીકાર કરીશ અથવા એના રસ્તાઓ શોધીશ, પણ મારે આ કામ કરવું છે અથવા મારો લક્ષ્યાંક છે અને મારે એમાં ઉત્તીર્ણ થવું છે, તો ધીમે ધીમે આપણે પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢી શકવા સક્ષમ બનીએ છીએ. અને એ માટે કેપ્ટન માણેક ની કામગીરી મને ગમે છે. અને બીજું મેં કહ્યું એમ માનવતા માટે જે કામગીરી નિસ્વાર્થ ભાવે ત્રિવેણીબેન કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. આપ ક્યાંય પણ જુઓ કે સગીર બાળકો કે કન્યાઓને તકલીફ થાય છે તો એમના ટોલ ફ્રી નંબર પર આપ પણ સંપર્ક કરી શકો છો. દેશના અનેક શહેરોમાં એમની શાખાઓ કાર્યરત છે અને કોઈવાર મુંબઈ જતા હો તો રૂબરૂ એમની મુલાકાત કરવી અથવા એમના આશ્રમની મુલાકાત કરવી પણ આપને ગમશે. એવું ઉત્તમ કાર્ય એમના દ્વારા માનવ તસ્કરીને રોકવા માટે અને દેહ વ્યાપારમાં રોકાયેલી સગીર વયની કન્યાઓને છોડાવવા માટે થઈ રહ્યું છે. ખરેખર આના કારણો જુદા છે, આપણી અજ્ઞાનતા, બેકારી અને ગરીબી આ માટેના મુખ્ય કારણો છે. પણ એક શેર છે કે માના કે અંધેરા કાફી ઘના હૈ, માના અંધેરા કાફી ઘના હૈ, દિયા જલાના કા મના હૈ. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ રસ્તે જતા કે કોઈ માણસ પડ્યું છે રોડ પર અથવા જે રસ્તેથી નીકળીએ ત્યાં કોર્પોરેશને મૂકેલું ટ્રી ગાર્ડ પડી ગયું છે, આખો દિવસ પડેલું રહે, બીજા દિવસે પાણી નાખવા માણસ આવે ઠેકાણે મૂકે. આપણે કમ્પ્લેન કરવાને બદલે એક મિનિટ ઊભા રહી અને ટ્રી ગાર્ડ વ્યવસ્થિત મૂકી દઈએ તો બે વર્ષ પછી ત્યાં સરસ વૃક્ષ ઉગી જશે. કમ્પ્લેન કરવી અલગ વાત છે, પણ દરેક પરિસ્થિતિમાં આપણે સમન્વય સાધીને ઉપયોગી થવું, માનવ ચેતનાનો વિકાસ કરવો અને આપણા સમાજને ઉપયોગી થવું એ ખૂબ મહત્વનું છે. બીજા કેટલાક લોકોની જે મેં વાત કરી કે જે એનઆરઆઈઝ જે વતન પાછા આવ્યા હોય, એમાં મેં આપને એક ડૉક્ટર એચ એલ ત્રિવેદીની વાત કરી, એમની કામગીરી ગમી. બીજા એવા ઘણા એનઆરઆઈઝ છે, કેટલાક મારી બુકમાં છે, કેટલાય એ સિવાયના છે. બુકમાં છે એની ટૂંકમાં વાત કરું કે જેનાથી હું પ્રભાવિત થયો છું, તો એવા છે ડૉક્ટર મધુબેન નાયક. મધુબેન નાયક સંપન્ન પરિવારના એનઆરઆઈ હતા. એમના પિતાનો આફ્રિકામાં સારો બિઝનેસ હતો, પોતે અમેરિકામાં ભણેલા, ડૉક્ટર બનેલા. પરિવારના એકમાત્ર પુત્રી, એમના પતિ છે રમેશભાઈ પણ મેડિકલ પ્રોફેશનલ છે અને અરવિંદ આશ્રમ સાથે સંકળાયેલા. એ લોકો ઈચ્છ્યું હોત તો ખૂબ પૈસા અમેરિકામાં રહીને કમાઈ શક્યા હોત, 5 વર્ષ અમેરિકામાં રહ્યા, સારી કારકિર્દી બનાવી. માત્ર સમાજ સેવા કરવા માટે જ પોતાના વતન નવસારીમાં પાછા આવ્યા. 15 વર્ષ પહેલાં અરવિંદ આશ્રમની સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં સક્રિય થયા. રેડક્રોસના આજ સુધી 15 વર્ષથી એ ચેરપર્સન છે અને જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ આવે ભારતમાં ક્યાંય પણ કે ગુજરાતમાં, ત્યારે ગુજરાત રેડક્રોસના વડા તરીકે એ પહેલાં દોડી જાય છે, રાહત સામગ્રીનું સંકલન કરે છે. આવા લોકો મને એટલા માટે ગમે છે કે પોતાનું બધું જ છોડીને, પોતાની કારકિર્દી છોડીને એ જીવનના એક તબક્કે પોતાની પાસે જે કંઈ છે એ સમાજને આપવા માટે આપણી પાસે પાછા આવે છે. એમનો કોઈ સ્વાર્થ નથી, પરંતુ આપણને કંઈક આપવા માટે, આપણા વિકાસ માટે, જે સમાજનો એક વર્ગ છે કે જેને મદદની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે, એમના માટે એ હંમેશા ઉપલબ્ધ હોય છે. કોઈને કોઈ રીતે સતત સેવા કરતા રહે છે.
એટલા માટે એ લોકો મને ગમે છે. મારા પુસ્તકમાં બીજા એવા ડૉક્ટર કેયુર પરીખ પણ છે કે જે પોતાની ઉજ્જવળ કારકિર્દી કાર્ડિયોલોજીસ્ટની હતી, એમનું પણ પોતાની પત્નીનું અને પોતાનું ફેમિલી NRI હતું, એ છતાં અહીંયા વર્ષો પહેલાં આવી અને અહીંયા હાર્ટ કેર માટેની સરસ સંસ્થા બનાવી અને અત્યારે બહુ મોટી હોસ્પિટલ બનાવી છે એમણે. મારા બુકમાં નથી એવા પણ કેટલાય લોકો છે, એમાં એક બે હું આપને જણાવવા માગીશ. વડોદરા જિલ્લામાં ડભોઈ પાસે મોટા ફોફળિયા ગામ છે, ત્યાંના ડૉક્ટર કિરણભાઈ પટેલ છે, એ આફ્રિકામાં જન્મ્યા. ત્યાંથી પ્રાથમિક શિક્ષણ લઈને અહીંયા બીજે મેડિકલમાંથી એમણે ડૉક્ટરની ડિગ્રી લીધી. અમેરિકા ગયા, એમના બીજા કલીગ એમના પત્ની છે જે આજે પલ્લવીબેન સાથે પરણ્યા, અને ત્યાં ડૉક્ટરી વ્યવસાયમાં સફળતા મેળવી. હોસ્પિટલ્સની ચેઇન છે, ઇન્સ્યોરન્સને બધા કામોમાંથી એમણે ઘણી સંપત્તિ મેળવી, ઘણું ધન પ્રાપ્ત કર્યું અને એનો એમણે અમેરિકાના વિકાસમાં અને ભારતના વિકાસમાં જે સદુપયોગ કર્યો છે, ટૂંકમાં આપને જણાવું તો ફ્લોરિડામાં રહે છે, ત્યાંની યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે હમણાં 3 વર્ષ પહેલાં, અને અહીંયા એમના વતનમાં એમણે આખું આરોગ્ય કેન્દ્ર જ પોતે સંભાળી લીધું છે, સરકાર સંભાળતી હતી પોતાના ટ્રસ્ટના ખર્ચે. એમનું ગામ મોટા ફોફળિયા છે, ત્યાં CL પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે 1 કરોડ રૂપિયાના ખર્ચે, કે એવું આધુનિક સંસ્થા કદાચ આખા જિલ્લામાં ક્યાંય નહીં હોય. બાળકો માટે રમતગમતના મેદાનો છે, મોડર્ન ટેકનોલોજીથી ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષાનું એજ્યુકેશન છે, અને દર વર્ષે બાળકોને વિદેશ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે પણ લઈ જાય છે, અને ગરીબ બાળકો માટે કોઈ ફી નથી. તો આવું કામ આપણે જોઈએ ત્યારે ખરેખર એમની પ્રશંસા કરવાની ઈચ્છા થાય. સૌ પ્રથમ ઇન્ટરવ્યુ કોનું લીધું? આપનું નામ પણ મને જણાવશો તો મને ખાસ આનંદ થશે. મહેંદી હુસેનભાઈ, સૌ પ્રથમ ઇન્ટરવ્યુ મેં પત્રકાર તરીકે કોનું લીધું તું એ મને પણ યાદ કરવું પડશે, પણ સૌથી યાદ હા એ, અને જે સૌથી પહેલો એક રીતે કહીએ કે જે પ્રકાશિત નથી થયો એવો ઇન્ટરવ્યૂ મેં મારા પત્ની અને સહલેખિકા મનીષા શર્માનો લીધેલો, કે જ્યારે હું મારી કારકિર્દીની શરૂઆત કરતો હતો. પણ મારે જ્યારે મેં 1998માં મારી કેરિયર ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ન્યૂઝપેપરથી ચાલુ કરેલી, એ વખતે ટ્રેની રિપોર્ટર તરીકે મારા એસાઇનમેન્ટ તરીકે મને ડૉક્ટર અબ્દુલ કલામને મળવાનું થયેલું. એક યાદગાર વ્યક્તિ સાથેની મુલાકાત હતી, ત્યારે એ રિસર્ચ કરી રહ્યા હતા રોકેટ અને મિસાઇલ ટેકનોલોજી પર, અને જાણીતા નહોતા થયા. એ સમયે કલાકો સુધી બેસી અને એમણે હું અને બીજા કેટલાક મિત્રો સાથે હતા, એમનો વિઝન 2020 પ્રોગ્રામ આખો સમજાવેલો કે ભારતે વિકાસ કરવો હોય તો એનર્જી સેક્ટર પર, ફૂડ સેક્ટર પર, કયા સેક્ટર પર કેટલું મહત્ત્વ આપવું પડે, અને એમની સાથે કલાકો સુધી ચર્ચા કરવાની અને બેસવાની એક યુવા પત્રકાર તરીકે મને તક મળેલી, એ મને આજે પણ યાદ છે. નામ હરીશચંદ્ર જી. પ્રભાવિત વધારે કોણ થયું કોનાથી, અને કોણે વધારે ઇન્ટરવ્યુ લીધું સામે પછી? બહુ અઘરો સવાલ છે, પણ અમે બંને પ્રભાવિત થયા એટલે અમે બંને સાથે છીએ અને સાથે બુક પબ્લિશ કરીએ છીએ. એ વખતે પ્રમાણ કોનું વધારે હતું? હું તો ખૂબ પ્રભાવિત થયેલો, હું પ્રભાવિત થયેલો કેમ કે એણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે એજ્યુકેશનમાં, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે માસ કમ્યુનિકેશન અને જર્નલિઝમમાં. ક્વોલિફિકેશન નહીં, વ્યક્તિત્વથી મારા તરફથી કહું તો હું તો સંપૂર્ણ 100% પ્રભાવિત થયેલો, અને પ્રભાવિત થઈ અને મેં નક્કી કર્યું કે આપણે સાથે લાંબુ ચાલી શકીશું. શું જોઈએ? એક ક્વેશ્ચન હતો. યા, જસ્ટ આસ્કિંગ ઓન માય બિહાફ, કે ઇન્ડિયામાં બહુ સંતો હોય છે, રિલિજિયસ ફિગર્સ, જે લોકો સમાજ સેવા માટે ઘણું બધું કામ કરતા હોય છે, નોટ નેમિંગ, પણ આવા ઘણા બધા હોય છે જે લોકો સોસાયટી માટે, લોકો માટે ઘણું બધું કરી જાય છે. તો એવા રિલિજિયસ ફિગર્સના આપે ઇન્ટરવ્યુ લીધા છે? યા, આપનો છેલ્લો જવાબનો ઉત્તર આપી દઉં કે ઘણી વખત છે ને કેટલીક બાબતો કોઈ ગણતરી વિના કે કોઈ અપેક્ષા વિના જ થઈ જતી હોય છે. આપણે રૂબરૂ મળીશું એટલે છણાવટ કરીશું.
મને નાનપણથી જ આપના પ્રશ્નના ઉત્તર પર આવું તો અધ્યાત્મ વિશે ઊંડી રુચિ રહી છે. એટલે હું માનું છું કે ધર્મ અને અધ્યાત્મ બંને અલગ બાબત છે. ધર્મ છે એને આચરણ સાથે મતલબ છે, આપણે કેવી સારી રીતે જીવીએ એના માટે આપણા પ્રોફેટ મેન્ટર કે આપણા એક ફાધર ફિગરે ભૂતકાળમાં જે ફ્રેમવર્ક નક્કી કર્યું છે એને આપણે અનુસરીએ એ આપણો ધર્મ છે. પણ અધ્યાત્મ એવી વસ્તુ છે કે જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી. અધ્યાત્મ એટલે આપણે બધા એક પરમ તત્વના ભાગ છીએ અને આપણામાં રહેલી માનવ ચેતના જેને ચૈતન્ય કહીએ છીએ એનો વિકાસ કરવો, એનો આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ પદ્ધતિથી આપણે આપણા ચૈતન્યનો વિકાસ કરી અને ઉચ્ચ તબક્કા પ્રાપ્ત કરતા જઈએ એ અધ્યાત્મ છે. મને અનેક ધર્મગુરુઓને મળવાનું થયું છે અને એમાંના એકનો મેં મારી એક એડિશનમાં ઇન્ટરવ્યૂ પણ લીધો છે. એમનું નામ શિવ કૃપાનંદ સ્વામી છે અને એમનો આશ્રમ દાંડીમાં છે. પણ એમના કેટલાક વિચારો મને ગમ્યા. એમનું વાક્ય છે કે વિશ્વ શાંતિની શરૂઆત આત્મશાંતિથી થાય છે. જો તમે પીસફુલ હશો, તમે પોતે શાંતિ અનુભવતા હશો તો વિશ્વ શાંતિ સરળ થઈ જશે. મને તમારા લોકોના પ્રશ્નોનો જવાબ આપવો વધારે ગમશે. ઇફ એનીવન હેવ ક્વેશ્ચન. જે ડૉક્ટર ત્રિવેદીની એમણે વાત કરી કિડની સર્જન, તો એમણે જે હોસ્પિટલ બનાવી છે તે ગુજરાત અહીંયા નડિયાદમાં છે તે જ? ના ના, અહીંયા સિવિલ કેમ્પસમાં છે જે કિડની હોસ્પિટલ એ છે તે. ડોક્ટર એચ એલ ત્રિવેદી ની જે હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદમાં આવેલી છે અને ત્યાં બીજા રાજ્યોમાંથી દૂર દૂર થી કિડની ના પેશન્ટ આવે છે. એની કોન્ટેક્ટ ડિટેલ પણ આમાં આપી છે અને એ કિડની નો ઉપચાર અને રિસર્ચ નું કામ કરે છે. એનીથિંગ એલ્સ? કોઈ સવાલ બીજો? સવાલ નથી તો આપ આપની જર્ની શેર કરો. તમારી જર્ની તમારા હસબન્ડ ની સાથે બુક લખવાની. બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે કારણ કે અમે બંને અમારું એક અમે એક કંપનીમાં કામ કરીએ છીએ. અમારી દીર્ઘ મીડિયા કન્ટેન્ટ પ્રોવાઈડિંગ એજન્સી છે. ડિફરન્ટ ન્યૂઝ ચેનલ્સને ન્યૂઝ પ્રોવાઈડ કરવાનું કામ છે. આખો દિવસ સાથે રહીએ, સાથે રમીએ, સાથે ખાઈએ, સાથે બધા કામ કરીએ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહે છે. એમાં ક્યારેય બીજા કોઈની સ્પેસ આવતી નથી એટલે ઇન્ટરેસ્ટિંગ છે. લખવાની વાત કરું તો લેખનની એમની જે રીત છે એ બહુ જુદી છે, મારી પણ બહુ જુદી છે. તો પણ અમે બંને સાથે ચાલીએ છીએ એ વાત ગમે કારણ કે એમને બહુ ડેપ્થમાં જઈને બહુ બધું રિસર્ચ કરીને બહુ બધા કલાકોનો બધો બહુ જ ટાઈમ આપે તો જ એ લખે, બાકી ના લખે. તમે એમ કહો કે આમનો ઇન્ટરવ્યૂ કરવો છે તો પહેલાં એમના પર એ રિસર્ચ કરશે, બહુ મહિનાઓ સુધી એમના વિશે વિચારશે, એમની પોતાની ફિલિંગ્સ હશે એ જ લખશે, બીજું કંઈ જ નહીં લખે. મારું રિવર્સ છે. હું ઈચ્છું કે આજે મારે આમના વિશે લખવું છે તો હું બેસીને ગમે ત્યાંથી 5 કલાક કાઢીને એના વિશે લખી નાખું. એટલે આમાં અમુક ઇન્ટરવ્યૂઝ મારા છે, અમુક એમના છે, જે ખરેખર આખી બુક વાંચશે ને ખ્યાલ આવી જશે કે એમણે કયા લખ્યા હશે અને મેં કયા લખ્યા હશે. હું આમાં થોડું ઉમેરવા માંગીશ. તમારું પ્રકાશન તમે કરવા ઈચ્છતા હો તો હું તમને મદદરૂપ થઈ શકીશ. કેમકે આખી પ્રક્રિયામાંથી હું લેખક તરીકે અને પછી પ્રકાશક તરીકે પસાર થયો છું. લખવું અલગ વસ્તુ છે, કવિતા લખવી કે લેખ લખવા, નિબંધ લખવા, ઇન્ટરવ્યૂ લખવા, પણ જે પછીનું કામ આવે છે એ આખું અલગ છે. અને એના માટે જ્યારે તમે આખી પ્રોસેસમાંથી પસાર થાવ ત્યારે જ તમે જાણી શકો. એકવાર આપણે લખી લીધું પછી એ પ્રૂફ રીડર પાસે આપણે પ્રૂફ રીડિંગ કરાવવું પડે, જોડણી ભાષા શુદ્ધિ કરાવવી પડે, કોઈ પણ ભાષામાં આપે લખ્યું હોય અથવા જાતે કરવું પડે. હવે તો ગૂગલ પર, લેક્સિકોન પર કે સોફ્ટવેર દ્વારા પણ ઉપલબ્ધ છે.
એ થઈ જાય. પછી જો આપના પુસ્તકમાં તસવીરો હોય, મને શોખ એટલે મેં તો દરેક પાઇજ પર મૂકી છે, તો આપનું કામ વધારે અઘરું થશે. કેમ કે દરેક તસવીરને એક ટ્રીટમેન્ટ આપવી પડે, એના ખાસ ફોટોશોપ કે સોફ્ટવેરમાં જઈને. મોટાભાગે કોરલ અથવા એડોબ પેજ મેકર જેવા સોફ્ટવેર આના માટે યુઝ થાય છે. તો દરેક પેજમાં તમે જે ફોટો મૂક્યો હોય એનું રેઝોલ્યુશન ચેક કરી અને એને સુવાચ્ય, સારી રીતે દેખાય એવો બનાવવો પડે. એ પછી તમારા બધા પાના કમ્પ્યુટર પર સોફ્ટ કોપીમાં તૈયાર થઈ જાય, પછી તમારે એક વખત એની ડ્રાય રન પ્રિન્ટઆઉટ કાઢીને જોઈ લેવી પડે. એ થઈ જાય પછી તમારે એનું કવર પેજ ફાઇનલ કરવું પડે, કે જે બુક ક્યાંય પણ પડી હોય તો જોઈને જ કોઈને હાથમાં લેવી ગમે, હાથમાં લે પછી અંદર પાના ફેરવવા ગમે, અને એક વખત પાના ફેરવે પછી ખરીદવી ગમે. જો આ શક્ય બને તો બુક વેચી શકાય. તો એના માટે કલરમાં મુખપૃષ્ઠ ફ્રન્ટ એન્ડ બેક પેજ તૈયાર કરવું પડે. એમાં 250, 250, 300 જીએસએમનો પેપર વાપરવો પડે. આ થઈ જાય પછી તમારું કન્ટેન્ટ પ્રિન્ટમાં જાય, પ્રિન્ટર પાસે અથવા પબ્લિશર પાસે, જે તમે કોપીઝ નક્કી કરી હોય 500 થી લઈને 5000, એ પ્રમાણે પ્રિન્ટર આ બધા પેજીસ છાપી આપે. બીજું કામ પ્રિન્ટર એ કરે કે તમારું મુખપૃષ્ઠ છાપી આપે. એ બંને કામ થઈ જાય પછી તમારે બધું લઈને બાઇન્ડર પાસે જવું પડે. કેટલાક પ્રિન્ટર પોતે જ બાઇન્ડિંગ કરી આપતા હોય છે. અથવા હું બુક બનાવવાની પ્રક્રિયા વર્ણવી રહ્યો છું કે ભાવિ લેખકો તમારામાંથી મને ઘણા દેખાય છે. જાતે પુસ્તક પ્રકાશિત કરવું સરળ છે, અઘરું નથી, પણ થોડીક ધીરજ હોવી જોઈએ અને સમય પૂરતો આપવાની તૈયારી હોવી જોઈએ. બાઇન્ડિંગ થઈ જાય પછી તમારી પ્રોડક્ટ, તમારું સર્જન તમારા હાથમાં આવે છે અને એક ક્ષણ તમે જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકો. એ પછી પુસ્તકને લોકો સુધી પહોંચાડવાની વાત ચાલુ થાય. સૌથી પહેલાં પુસ્તકનું લોકાર્પણ તમે કોઈ સારા વ્યક્તિના હાથે કરાવી શકો, માતા પિતાના હાથે કરાવી શકો, તમારા પોકેટ મની પ્રમાણે એનો કાર્યક્રમ રાખી શકો, અમારા જેવા લોકોને ઇન્વાઇટ કરી શકો. હું તો બધે જતો જોઉં છું. પછી એના વિશે છપાય, કાર્યક્રમ રાખ્યો તો એમાં મીડિયાને ઇન્વાઇટ કરવાનું ના ભૂલતા. ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે તો બીજા દિવસે કંઈક લખશે કે આટલું સરસ પુસ્તક આજે વિમોચન થયું હતું, આ લેખક છે, તો વાચકોને ખરીદવાની પ્રેરણા મળશે. એ સિવાય કેટલાક છાપાઓમાં મોટાભાગે પૂર્તિમાં બુક રિવ્યૂની કોલમ આવતી હોય છે, તો એના માટે એક એક કોપી ખાસ અખબારની ઓફિસમાં જઈને મળીને આપ આપી શકો છો. એમની પાસે બેકલોગ બહુ હોય છે. જૂના 20-25 પુસ્તકોનો રિવ્યૂ થઈ જાય પછી આપના પુસ્તકનો વારો આવશે, એક બે પેરેગ્રાફ લખાશે તો વળી વધારે લોકો ખરીદશે. એ સિવાય માર્કેટમાં કેવી રીતે બુકને લાવવી, બે પ્રકાર છે. હવે તો ઈ બુક છે, એમેઝોન કે અહીંયા મિસ્ટર મહેન્દ્ર શર્માની પણ એક સુવિધા ઉપલબ્ધ છે. કેટલાક લોકો આપને ઈ બુક તરીકે, આપ સોફ્ટ કોપી આપો તો ઈ બુક તરીકે લોન્ચ કરી આપતા હોય છે. એનું જે વ્યાપારી ઇક્વેશન છે એ તમારે સમજી લેવાનું પર્સન્ટેજ વાઇઝ. હવે વાત રહી માર્કેટમાં બુકલા ડિસ્ટ્રીબ્યુટર્સ બુક સેલર્સ પાસે લાવવાની, તો એના માટે કાં તો આપ કોઈ જાણીતા પબ્લિશર પ્રકાશક પાસે જઈ શકો કે મારી આ બુક છે, આપને પસંદ પડે છે તો 500 કોપી છે, 100 કોપી છે, 1000 કોપી છે, આપના સ્ટોલ્સ પર આપના દ્વારા મુકાવી આખા ગુજરાતમાં કે આખા ભારતમાં, કે જે પ્રકારની બુક હોય એ પ્રમાણે, અને વર્ષના અંતે એનો હિસાબ થતો હોય છે, જો થાય તો, કે કેટલી બુકો વેચાઈ અને કેટલી તમને મળશે અને કેટલા મેજર પર્સન્ટેજ પ્રકાશકને મળશે. એટલું બધું ના કરવું હોય, મર્યાદિત કોપીઝ કાઢી હોય તો સીધો પણ સંપર્ક કરી શકો છો. આપના શહેરના જે 5-10 મુખ્ય બુક સેલર્સ હોય છે, બુક શોપ હોય છે, ત્યાં સીધા જ જઈને આપ કોપી આપી શકો છો કે મારે 10 કોપી 25 કોપી 50 કોપી આપના શોપમાં મૂકવી છે, 2 મહિના પછી 6 મહિના પછી કોઈ ખરીદશે નહીં તો હું પાછી લઈ લઈશ, ચિંતા ના કરતા, તો એ લોકો મૂકવા દેશે. ક્રોસવર્ડ જેવા સ્ટોર્સ પણ આવી રીતે સીધા લેખકોને એનું પુસ્તકની ગુણવત્તાના આધારે પોતાના વેચાણમાં મૂકવાની છૂટ આપતા હોય છે. તો આ રીતે આપનું પુસ્તક
લોકો સુધી પહોંચાડી શકશો? અમારી આ બુક છે એ અમે કોઈ પબ્લિશરને પબ્લિશ કરવા નથી આપતા, અમે જાતે જ પબ્લિશ કરીએ છીએ અને એનું ડિસ્ટ્રિબ્યુશન પણ જાતે જ કરતા હોઈએ છીએ. ક્રોસવર્ડ્સને એ બધાને પણ અમે આપતા હોઈએ છીએ. અત્યારે હિન્દી આવૃત્તિ અવેલેબલ છે અને ગુજરાતી ખલાસ થઈ ગઈ છે, પણ ટૂંક સમયમાં અમે ઇંગ્લિશનું એક બે મહિનામાં લોન્ચિંગ કરી રહ્યા છીએ. એની કોપીઝ તૈયાર થઈ ગઈ છે, હવે નંબર ઓફ કોપીઝ પ્રિન્ટ કરવાની બાકી છે. એટલે ઇંગ્લિશ બુક બહુ ઝડપથી આપને જાણીતા બુક સ્ટોર્સમાં અવેલેબલ થશે અને અમારી વેબસાઇટ પણ છે. ક્રોસ પ્રમોશન બહુ મહત્ત્વનું છે મીડિયામાં, પછી એ બુક હોય, ન્યૂઝપેપર હોય કે ટીવી ચેનલ હોય કે SMSનો શોર્ટ કોડ હોય. અમારી વેબસાઇટ છે હલો ગુજરાત ટીવી, હલો ગુજરાત અમારી બુક છે, હલો ગુજરાત ટીવી .in અમારી વેબસાઇટ છે. એના પરથી પણ આપ બુક મેળવી શકો છો, બુકનો ઓર્ડર આપી શકો છો, વાંચી શકો છો. એ ઉપરાંત ગુજરાતના તમામ અગ્રણી પુસ્તકાલયોમાં પણ ઉપલબ્ધ છે. તો હવે જે લોકો લખે છે એ બુક પ્રકાશિત કરશે ને, અને જે નથી લખતા એ લખવાની શરૂઆત કરશે ને. ઊભા થઈને બોલો, મજા આવશે. શોર્ટ સારો આવશે. સૌપ્રથમ તો શુક્રિયા અદા કરું આપનો કે આપે એક પ્લેટફોર્મ ઉપર એવા સમાજસેવાવાળા લોકોને લાવીને મૂકી દીધા કે બાકીના સમાજના લોકોને તે જાણી અને એમના પર એમના પાછળ ચાલી શકે. પછી એક સવાલ હતો કે જે આપે વાત કરી હમણ આપણે ટ્રસ્ટ કરીને, હા તો એના માટે એમની કોઈ ઓફિસ અમદાવાદમાં ખરી? અમદાવાદમાં આપ ત્રિવેણી આચાર્યના રેસ્ક્યુ ફાઉન્ડેશનની વાત કરી રહ્યા છો કે જે મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરોમાં દેહ વ્યવસાયમાં ફસાયેલી કન્યાઓને છોડાવવાનું કામ કરે છે અને પુનઃસ્થાપિત કરવાનું કામ કરે છે. એમની ગુજરાતમાં અત્યારે કોઈ ઓફિસ નથી. અત્યારે એમની મુખ્ય ઓફિસ મુંબઈમાં કાંદીવલીમાં છે. મુંબઈ પાસે પોઈસરમાં એમના શેલ્ટર હોમ્સ છે જ્યાં 24 કલાક સિક્યોરિટી સાથે છોકરીઓને રાખવામાં આવે છે અને એમનો પૂરો સંભાળ રાખવામાં આવે છે. એમની વેબસાઇટ છે rescuefoundation.net. દિલ્હીમાં એમની ઓફિસ છે. ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં જેવા બનાવો વધારે બનતા હોય છે ત્યાં પણ એમની ટીમો કાર્યરત છે. એટલે એમની વેબસાઇટ દ્વારા આપ એમનો સંપર્ક કરી શકો છો. આપણે ગર્વ લેવો જોઈએ કે આવી બધી ઓફિસોની આપણે ગુજરાતમાં બહુ જરૂર નથી પડતી, કારણ કે નોર્થ ઇન્ડિયા અને ત્યાં સૌથી વધારે મુંબઈમાં આ બધું વધારે નેટવર્કિંગ છે. એટલે એ સારી વસ્તુ છે, આપણે પ્રાર્થના કરીએ કે એવી ઓફિસોની જરૂર જ ના પડે. What is the most important thing you learned out of this entire experience of, you know, meeting such amazing people? Very good question. She asked that what is the importance, what you get after you learn. Okay, meeting to good people is just visiting a shop of perfume. Whether you buy anything or not, you will definitely get the fragrance. So, sara loko ni mulakat apanne hamesha samrudh banave chhe. Acche logo se hame kai cheeze seekhne ko milti hai. और अंततः हमारा व्यक्तित्व और निखरता है. इट डिपेंड्स अपॉन अस वेदर वी व्हाट वी लर्न फ्रॉम देम. आपणे पॉजिटिव एटीट्यूड राखीए तो बधामांथी सारी बाबतो शीखी शकीए. गुरु दत्तात्रेयनी वात मने याद छे के एमने ज्यां ज्यांथी सारू शीखवा मळ्युं ए बधाने एमणे 23-24 गुरु बनावेला. एवुं नथी नानाम नानी व्यक्ति पण आपणने कंईक बोधपाठ शीखवी जाय छे. हुं કેટલાક સારા ગુણો શીખવાની કોશિશ કરું છું કે જે 20-25 વર્ષ પહેલાં હું યુવાનીમાં જે હતો એના કરતાં વધારે નમ્ર, વિવેકી અને આજ્ઞાંકિત બન્યો છું. અને જેમ લખતા જઈએ એમ લેખનની ક્વોલિટી પણ સુધરતી જાય છે. બીજા લોકોને સાંભળવાની સ્વીકૃતતા, એડેપ્ટેબિલિટી પણ વધતી જાય છે. મોટી વ્યક્તિ એ નથી કે જે મોટી મોટી વાતો કરે, મોટી વ્યક્તિ એ છે કે જે નાનામાં નાની વ્યક્તિની તકલીફને સમજી શકે.
આપ સૌને કેવું લાગ્યું? મને તો ઘણું પૂછ્યું, પણ આપને કેવું લાગ્યું? કોણ કહેશે? મને આ બધું જાણીને ખૂબ સરસ લાગ્યું, અને એઝ ધે આર માય રિલેટિવ મને ગર્વ છે કે હું બી થોડા ટાઈમમાં આવા લોકોને મળી શકું, અમને બુક રીડ કરી શકું. થેન્ક યુ જશ. તો તમે દરરોજ બુક ફેરમાં આવશો? હા. અને અમદાવાદ બુક ક્લબના વોલેન્ટિયર બનશો? બની શકું. ઓકે, તો એમને મળી લેજો. અમદાવાદ બુક ક્લબ વિશે પણ કેટલાક લોકોને કદાચ નહીં ખ્યાલ હોય, તો આપણે બુક ક્લબ વિશે પણ હજી થોડી વધારે માહિતી આપી શકીએ. મારો એક નાનો પ્રશ્ન છે સર. આજે આપે કહ્યું કે પબ્લિશર પાસે તમે જઈ અને એનું માર્કેટિંગ કરાવી શકો, તો એની અંદર વોટ ઇઝ ધ નોર્મલ પર્સન્ટેજ જે વિચ યુ હેવ ટુ શેર વિથ ધ પબ્લિશર? આઈ મીન ઓથરને શું મળે છે? એટલે આઈ એમ શ્યોર કે વેરી થતું હશે, પણ મેક્સિમમ મિનિમમ સમથિંગ લાઈક ધેટ. This is a very pointed question and it is trade secret. ઘણા લોકોને જો મારા હું તો આમાં સાચો જવાબ આપીશ આપને, પણ જાણીતા લેખકોને આપા સવાલ પૂછશો તો કાં તો ચૂપ થઈ જશે અથવા સાચો જવાબ નહીં આપી શકે. ઘણા પ્રકાશકો મારા મિત્રો છે, ઘણા સારા લોકો છે. સૌથી પહેલાં તો આપની સાથે પર્સન્ટેજની વહેંચણી આપની બુકની ગુણવત્તાના આધારે થતી હોય છે. ગુણવત્તા એટલે આપણા માટે એમાં રહેલું કન્ટેન્ટ હશે, પ્રકાશકો માટે એની ગુણવત્તા ક્વોલિટી એટલે એ કેટલું વેચાશે એ હોય છે, ગ્રાહકને ગમશે કે નહીં. એટલા માટે ઘણીવાર આપણે જોઈએ છીએ કે મૌલિક લેખન કરતાં ટ્રાન્સલેશન ખૂબ વેચાતું હોય છે. આજકાલ જે વ્યક્તિ જાણીતી થઈ ગઈ તો તરત એના અનુવાદિત પુસ્તકો આવી ગયા. બરાક ઓબામા ચૂંટણી જીતી ગયા તો બરાક ઓબામા વિશે, કોઈ ક્રિકેટર કેપ્ટન બની ગયો તો દરેક ભાષામાં એના વિશે પુસ્તકો આવી ગયા. પ્રકાશકો મુખ્યત્વે એ જુએ છે કે બુક વેચાશે કેટલી, ટ્રાન્સલેશન છે કે મૌલિક છે કે સમાજને કેટલું ઉપયોગી છે એ સ્વાભાવિક રીતે પછી આવે છે. મારી બુક અમે જે કરેલું ટાઈઅપ એ સૌથી પહેલી એડિશનમાં 60-40 કરેલું, 60% બુકની પ્રિન્ટેડ કિંમતમાંથી અમને મળશે, 40% પ્રકાશકને મળશે. હું અલગ અલગ પ્રકાશકો કે જે કે કોપીઝ વધારે લેવા તૈયાર હોય તો 50% સુધી પણ અમે 40-50% સુધી અમે લોકો એમાં આપતા હોઈએ છીએ કે 40% એમને મળે. વધારે રિસ્ક લેવા માગતો હોય, વધારે કોપીઝ ઉઠાવતા હોય તો 50% પણ એમને મળે. સામાન્ય રીતે એમની વૃત્તિ 60%ની હોય છે, એમની ટેન્ડન્સી જે હોય છે એ 60-80% હોય છે. કે તમે કેમ કે શરૂઆત છે એટલે સ્વાભાવિકપણે એમને પણ એક જોખમ હોય છે, એટલે મોટાભાગે આપણે જોઈએ છીએ કે જે પહેલી વખતના લેખક હોય એમને એક નામ મળે છે, દરેક બુક સ્ટોલ સુધી વાચક પાસે પહોંચવા મળે છે, પણ એમને આર્થિક ફાયદો એ રીતે નથી થતો હોતો પ્રકાશકો દ્વારા જવામાં. બીજી ત્રીજી આવૃત્તિ વખતે આર્થિક ફાયદો થતો હોય છે. એ સિવાય હવે જુદા જુદા રસ્તાઓ આવી ગયા છે, જેમ કે આપણે દરેક એસટીના બુક સ્ટોર પર મૂકવું હોય તો એની એક નિશ્ચિત એજન્સી હોય છે, એની સાથે આપણે ટાઈઅપ કરીએ તો આપણે એસટી ડેપો જે સ્ટેટ ટ્રાન્સપોર્ટના બધા બસ સ્ટોપ પર ગુજરાતમાં આપણી બુક આવી જાય. એવી રીતે મિસ્ટર વ્હીલરની એક કંપની છે અલ્હાબાદમાં, એ વર્ષોથી બધા ટ્રેન સ્ટેશનો પર, રેલવે સ્ટેશનો પર એમની એમનું કોન્ટ્રાક્ટ છે કે રેલવેના જે પણ બુક સ્ટોર પર હોય તો અલ્હાબાદમાં મિસ્ટર વ્હીલરની કંપની છે, આપણે એમના થ્રુ પાર્ટનરશિપ કરીને મૂકી શકીએ, 1000 કોપી 2000 કોપી જે મૂકવી હોઈએ. એવી રીતે પશ્ચિમ ભારતના એરપોર્ટ પર જે કંપની આપ એરપોર્ટ લોન્ચમાં કે હોય છે એની ઓફિસ જયપુરમાં છે, આપ ત્યાં જઈને પણ પૂછશો એરપોર્ટમાં ડિપાર્ચર અરાઇવલમાં જે બુક સ્ટોર હોય છે ત્યાં, તો એ એમને કહેશો તમારું કાર્ડ આપો તો એ જયપુરનું કાર્ડ આપશે. જયપુરની ઓફિસનો સંપર્ક કરીને તમે દરેક એરપોર્ટ પર પણ બુક મુકાવી શકો છો. અને જો તમને કોઈ જાણીતા પ્રકાશક દ્વારા સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય બુક્સ મૂકવાનું તો એ તો બધે એમના દ્વારા પહોંચતી હોય છે, પણ ઓફકોર્સ આપે કહ્યું એ પ્રમાણે એના પર્સન્ટેજ શેરિંગ બહુ હાઈ હોય છે, અથવા એમાં આપણે આર્થિક અપેક્ષા નથી રાખી શકતા શરૂઆતમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો મિત્રો, સમય હવે પૂરો થવા આવ્યો છે. આપ સૌનો ઉપસ્થિત રહેવા માટે ખૂબ આભાર. થેન્ક યુ. અને થેન્ક યુ અમદાવાદ બુક ક્લબ.
the knowledge platform. And thank you, Book Fair, as well. Thank you so much, sir, and thank you so much, ma'am. Thank you, Media. Media is not only profession, but passion for us.